સેલવાસા નગરપાલિકા દ્વારા આંબલીના ગાયત્રી મંદિર પાસે બનાવવામાં આવનાર શાકભાજી માર્કેટનું ભૂમિપૂજન નગરપાલિકાના અધ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ અને ઉપાધ્યક્ષ અજયભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. સેલવાસના ગાયત્રી મંદિર પાસેના સર્વે નંબર 11માં 7400 સ્કવેર ફૂટની જગ્યામાં નવી શાકભાજી માર્કેટ બનાવવામાં આવશે, જેની કામગીરી પીડબ્લ્યુડી વિભાગને સોંપવામાં આવી છે. આ માર્કેટમાં શાકભાજી બગડે નહીં તે માટે કોલ્ડ સ્ટોરેજ પણ બનાવવામાં આવશે. રૂપિયા 16 કરોડથી વધુના ખર્ચે બનનાર આ માર્કેટની કામગીરી 18 મહિનામાં પૂરી કરવામાં આવશે. આજે એક તો પહેલાં ખુશીનો દિવસ છે કે વર્ષો પહેલાં આમણી આવું જ માર્કેટ હતી અહીંયા પહેલાં, અને આજે ફરીથી માર્કેટ શાકભાજી આવી ગઈ એટલે માર્કેટ 100% વધશે, એટલે આજે બહુ ખુશીનો દિવસ છે. અને હું તો મને જમીન વિશે બધી ખબર હતી અહીંયા, એટલે પ્રશાસક મહોદયનો હું ખૂબ ખૂબ આભાર માનું કે એના પોતાના થકી જ આ થયું છે કામ, નહીં તો બાકી આ અટવાઈ જવાનું હતું. 2 વર્ષથી તો પહેલાં ટેન્ડર નીકળી ચૂકેલું અને એના પછાડી લાગેલા લોકો, કંઈ વર્તું નહીં હતું, પણ પ્રશાસક આવ્યા ત્યાર પછી આના પર પછાડી લઈ ગયા અને રિઝલ્ટ આજે આવી ગયું. એમનો ખૂબ ખૂબ આભાર પહેલાં તો, અને ખુશ છું હું આ બાબતે. ભૂમિપૂજન થયું તે વેજીટેબલ માર્કેટના બેઝિક રિક્વાયરમેન્ટમાં બેઝમેન્ટમાં પાર્કિંગ આવશે. ગ્રાઉન્ડ ફ્લોર એરિયામાં લગભગ 400 ઓટલા કે જે રિટેલ શાકભાજી વેચવાવાળા માટે એલોટ કરવામાં આવશે. એમાં 2 ATMનું આયોજન કરવામાં આવ્યું છે અને 16 રિટેલ દુકાન રિટેલરો માટેની 16 દુકાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડ ફ્લોરની ગ્રાઉન્ડ ફ્લોરમાં કેન્ટીન આવશે, 3 લિફ્ટ આવશે અને દરેક ફ્લોર પર પીવાના પાણીની સુવિધા કરવામાં આવશે. પહેલા માળે 16 રિટેલિંગ દુકાનનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂલ માર્કેટનું બી આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શન એરિયા કે જેથી વેજીટેબલ કે એગ્રીકલ્ચર માર્કેટનું કંઈક પ્રદર્શન કરવું હોય તો બી પ્રદર્શન એરિયા બી રાખવામાં આવે છે, ને માર્કેટ મેનેજર તથા તેના સ્ટાફની ઓફિસનું બી આયોજન કરવામાં આવ્યું છે. બીજો માળ કોમર્શિયલ એરિયા, લાયબ્રેરી અને નું આયોજન કરવામાં આવ્યું છે, અને બાજુના એરિયામાં આજુબાજુ જે ખુલ્લો એરિયા છે એ સરાઉન્ડિંગમાં કનેક્ટિંગ રોડ રાખવામાં આવ્યો છે. બાળકોને બહેનો આવે તો બાળકોને રમવા માટેનો પ્લેઇંગ એરિયા રાખવામાં આવ્યો છે. રૂફટોપ સોલાર પ્લાન્ટ અને વર્મી કમ્પોઝ એરિયા રાખવામાં આવ્યો છે વગેરેની આ બધી સુવિધા અમે બને ત્યાંથી આધુનિક માર્કેટ, વેજીટેબલ માર્કેટ બનાવવાની પ્રયાસ કરી છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત 19.27 કરોડ રૂપિયા છે અને એ ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુંબઈને ટેન્ડર આપવામાં આવ્યું છે, જે આપણે આશા રાખીએ કે અમે પૂરા પ્રયત્નો કરીશું કે એના ટાઈમ લિમિટમાં પૂરું કરી આપશું. આજે નગરપાલિકા અને સેલવાસની લોકો માટે ખૂબ જ ખુશીનો દિવસ છે કે ઘણા વર્ષોથી શાકભાજી માર્કેટનો જે પ્રોબ્લેમ હતો એ પેન્ડિંગ હતો, તો મેં પરમ આદરણીય પ્રશાસક સાહેબના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમના પ્રયાસથી જ જે દમણગંગા ઇરિગેશન ડિપાર્ટમેન્ટને હસ્તક જે જગ્યા હતી તો એ ઘણા વર્ષથી અહીંના પ્રશાસક અને નગરપાલિકા વતી ઘણો પ્રયત્ન થયો હતો, પણ એ પ્રયત્નોમાં નિષ્ફળતા મળી હતી. તો માનનીય આદરણીય પ્રશાસક સાહેબના ખૂબ જ પ્રયત્નથી આ માર્કેટનું આજે ભૂમિપૂજન થઈ રહ્યું છે. તો મેં પ્રશાસક સાહેબનો નગરપાલિકા વતી, નગરવાસીઓ વતી અને કર્મચારીઓ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમના અમે હંમેશા ઋણી રહીશું. ધન્યવાદ.